બ્રેકબાદ આગળના સમાચાર પર નજર કરીએ તો ખેડા જિલ્લામાં આવેલ લીંબાશી ગામમાં સીમા નામ કંપની એકાએક બંધ કરી દેવામાં આવતા સીમા કંપનીમાં જે વર્ષોથી કામ કરતા વર્કરોનો પગાર ન ચૂકવતા વર્કરો રસ્તા પર આવી ગયા છે ત્યારે તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી. ખેડા જિલ્લામાં આવેલ લીંબાશી ગામમાં સીમા નામની કંપની એકાએક બંધ કરી દેવામાં આવતા સીમા કંપની જે વર્ષોથી કામ કરતા વર્કરોનો પગાર ન ચૂકવતા વર્કરો રસ્તા પર આવી ગયા છે ત્યારે તંત્રને લેખિતમાં રજૂઆતો કરી હતી. ત્યારે માતરના સીપીઆઈ અને મામલતદાર સમકક્ષ કંપનીના મેનેજરે લેખિતમાં લખીને આપ્યું કે હું દરેક વર્કરને 10 તારીખ સુધી એમનો પગાર આપી દઈશ, પરંતુ વર્કરોને આજ દિન સુધી પગાર ન આપતા વર્કરો કંપની સામે ભૂખ હડતાલ પર બેસી ગયા અને 90 વર્કર મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી આપી છે કે જો 10 દિવસમાં અમારો પગાર ચૂકવવામાં નહીં આવે તો અમે નડિયાદ કલેક્ટર ઓફિસ આગળ આત્મવિલોપન કરીશું. અને મહિલા વર્કરોએ મોદી ઉપર પ્રહાર કર્યા હતા અને મહિલા વર્કરોએ જણાવ્યું હતું કે મોદી બેટી બચાવ બેટી પઢાવની જાહેરાત કરે છે, પરંતુ લીંબાશી ગામની મહિલા સરકારી અધિકારીઓ પાસે ન્યાયની અપેક્ષા રાખી હતી, પરંતુ જાડી ચામડીના અધિકારીઓને તો હવે જાણે કોઈનો ડર નથી. તેમ આરામ ખુરશીમાં બસ આરામ કરવા ઘરેથી આવતા હોય તેમ લાગે છે અને ભોળી જનતાને ન્યાય માટે આત્મવિલોપન કરવું પડે છે. શું હવે ગુજરાતમાં ન્યાય માટે આત્મવિલોપન કરવું પડે છે? ત્યારે જ ન્યાય મળશે. અને જે કંપની 25 વર્ષથી ચાલતી હતી તે છેલ્લા 3 માસથી કોઈ કારણ ના હોવા છતાં બંધ કરી દેવામાં આવી છે અને 562 વર્કરને આજે રોડ પર આવી જવું પડ્યું છે. છેલ્લા 4 માસથી પગાર પણ આપવામાં આવ્યો નથી ને જે વર્કરો કામ કરતા હતા તે વર્કરોને આજે બીજી કોઈ કંપની કામ ઉપર રાખવા માટે તૈયાર નથી અને હવે આ વર્કરો એક આસ ઉપર બેઠા છે કે કંપની અમને 4 મહિનાનો પગાર આપે તો એમના ઘરનું ગુજરાન ચાલે અને જે નોકરી ઉપર એમને લોન લીધી હતી તેની ભરપાઈ થાય. અને હવે આ લોકો સરકારી બાબુને લેખિતને મૌખિકમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ અધિકારી આજ દિન સુધી કોઈ જવાબ આપેલ નથી. હવે વર્કરોનું કહેવું છે કે અમે કલેક્ટર ઓફિસ આગળ આત્મવિલોપન કરીશું ત્યારે સરકારી બાબુ અમને ન્યાય આપશે અને અમે આત્મવિલોપન કરીશું અને 1-2 લોકો સળગશે ત્યારે આ જાડી ચામડીના અધિકારીઓની આંખ ઉઘડશે તેવું લાગી રહ્યું છે. જે કંપનીને તારીખ 30/10/2017 રોજ બંધ કરવાની પરમિશન માંગી છે તે શ્રમ અધિકારીએ પરમિશન આપી નથી. પછી કંપનીએ હાઈકોર્ટમાં ક્લોઝર માટે કેસ કર્યો હતો તો હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે, છતાં તે કંપની પોતાની મનમાની કરીને બંધ કરી દીધી અને તાળા મારી કંપની બંધ કરી દીધી છે. જાણે આ કંપનીના માલિકે હાઈકોર્ટના હુકમને ગોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમારો છેલ્લા 4 મહિનાથી સાહેબ પગાર નહીં થયો, ટ્રાયલ અલાઉન્સ બંધ કરી દીધું છે, લાઈટ પાણી બંધ કરી દીધું છે અને અમારી કોઈ જગ્યાએ અમારી કોઈ અરજ સાંભળવામાં નથી આવતી અને અમે બધા પૈસા વગર હેરાન થઈ ગયા છે. સીમા કંપની લીંબાશી મલ્ટીનેશનલ કંપની છે અમારી, છેલ્લા 4 મહિના વાયદા કરે છે પણ એ જુઠ્ઠા પડે છે. વાયદા નોટિસો મારે છે કે આ તારીખે પૈસા થશે, આ તારીખે પગાર થશે, પણ એ થતું નથી અને ખાલી એમ કે છે કે અમારી પાસે પૈસા નથી એવી નાદારી જાહેર કરે. બધા જ જાણકારી છે, કોઈ બાકી નથી રહ્યું. જે આવે છે અમને આશ્વાસન આપે છે અને પછી માર્કેટમાં બી બધી જાહેર થઈ ગયું છે કે સીમા કંપની બંધ થઈ ગઈ એટલે માર્કેટમાં બી કોઈ અમને એક રૂપિયો આપતું નથી કે કોઈ કરિયાણા વાળા બી બાકી. અમારે ચેક માઉન્સ થાય છે લોનો છે મકાનની, હોમ લોન લીધેલી એટલે એટલે કોઈ જગ્યાએ અમને કોઈ જ રસ્તો અમારો નહીં. હવે અમે અપઘાત કરીએ બસ, બીજું કશો રસ્તો અમારી પાસે છે નહીં. અને નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે બેટી બચાવ બેટીઓ તો બધી રખડે છે આવી રીતે પૈસા વગર. કંપનીઓ બરતા 50 વર્ષની ઉંમર અમને કોણ કંપનીમાં નોકરી આપે? અને સરકારમાં હવે શું કરવાનું? તમે જાહેર કરો આગળ સરકારમાં કે અમારું કંઈક ડિસિઝન આવે. અને મલ્ટીનેશનલ કંપની છે કેમનો પગાર એકદમ આ બંધ કરી શકે? એના શ્રમ અધિકારી તરફથી બી પરમિશન નથી મળી બંધ કરવાની, છતાં બી એણે એની દાદાગીરીથી બંધ કરી દીધી છે કંપની. ચાલુ કંપની એકદમ લાઈટ પાણી ગટર બધું એણે બંધ કરી દીધું અને એકદમ જ અમને રસ્તા ઉપર લાવી દીધા છે. હવે અમે કઈ જઈએ? એ રસ્તો તમે આપો અમને, ને તો અમારી જોડે ઉપરનો રસ્તો તો છે જ. હવે અમે તો કશું નહીં થાય તો આત્મવિલોપન કરીશું બધા કલેક્ટર કચેરીએ જઈને, બધી જ લેડીઝ જેન્ટ જે બધા છે, કારણ કે હવે કોઈ રસ્તો જ નથી અમારી પાસે. બસ અહીંયા એવું છે કે અમે સીમા કંપનીમાં છેલ્લે 25 વર્ષથી નોકરી કરીએ છીએ, હવે એકદમ ક્લોઝર નોટિસ મારી દીધી જે ગવર્મેન્ટે ક્લોઝરની પરમિશન આપી નથી અને લો એવું કહે છે કે જ્યાં સુધી કંપની ક્લોઝ ના થાય, ક્લોઝર નોટિસની પરમિશન ગવર્મેન્ટ ના આપે ત્યાં સુધી કંપની પગાર આપવા માટે બંધાયેલી છે. જે રૂલ્સને કંપની ઉલ્લંઘન કરી રહી છે એને તમામ જવાબદાર અધિકારીઓ એક બી અહીંયા આવતા નથી, સરખો જવાબ આપતા નથી અને ગવર્મેન્ટના રૂલ્સનું પણ ઉલ્લંઘન કરે છે.
છેલ્લા 3 મહિનાથી પગાર આપ્યો નથી, અને જે કૂતરાને બટકું રોટલો નાખે તડફડતું હોય એમ એ રીતે 40% ના કહેવાય એવો છેલ્લા 3 દિવસ પહેલા જ પગાર નાખ્યો. જે અમારા શું કહેવાય કે છોકરાઓને બિસ્કિટના બી નથી, 3 મહિનાથી અમે ઉધાર જે છોકરા માટે લંચ લાયા છીએ સ્કૂલનું એનું બી પેમેન્ટ નથી કરી શક્યા જે પગાર નાખ્યો છે એમાં. શૈલેષ ગોસ્વામી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ખેડા.